હેલો સ્ટુડન્ટ્સ, વિજ્ઞાન પ્રકરણ 10 ભાગ 3 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. અગાઉના ભાગ 2માં આપણે જોયું કે સમતલ અરીસાના મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ અને તેના ઉપયોગો. હવે આપણે ગોલીય અરીસામાં મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ, એના ઉપયોગો અને તેમાં રચાતા પ્રતિબિંબની વિશેષતા વિશે વાત કરીશું. ગોલીય અરીસાની અંદર વસ્તુને જુદા જુદા સ્થાને મૂકીએ તો પ્રતિબિંબ કેવા કેવા મળે છે તેનો અભ્યાસ આપણે આ વિડીયોના ઓનલાઈન ટીચિંગમાં કરીશું. પણ પ્રતિબિંબ મેળવવા માટે પહેલાં આપણે કેવા કેવા આપાત કિરણોનો ઉપયોગ કરીએ છીએ, તો ગોલીય અરીસામાં પ્રતિબિંબ મેળવવા કયા કયા કિરણોનો ઉપયોગ થાય છે એ સમજીશું. તેમાં મુખ્ય 4 પ્રકારના કિરણોનો ઉપયોગ થાય છે. એક, મુખ્ય અક્ષને સમાંતર જતું આપાત કિરણ. બીજું, મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ. ત્રીજું, વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ. અને ચોથું, મુખ્ય અક્ષ પર ધ્રુવ આગળ થીટા ખૂણો બનાવતું કિરણ. આ બધા જ કિરણો પરાવર્તન થયા પછી ક્યાંથી પસાર થશે એ જાણવું ખૂબ જરૂરી છે. તો પહેલું આપણે જોઈશું, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ ગોલીય અરીસામાં પરાવર્તન થઈને ક્યાંથી પસાર થાય છે. તો આ એક અંતર્ગોળ અરીસો છે જેની ઉપર એક મુખ્ય અક્ષને લાલ કલરનું, આ મુખ્ય અક્ષ સી અને એફ ને પીમાંથી પસાર થતી એક રેખા, મુખ્ય અક્ષ આપણે વારંવાર આગળના મુદ્દામાં આપણે કહ્યું હતું. મુખ્ય અક્ષને આ લાલ કલરનું એને જેવું સમાંતર જતું કિરણ પરાવર્તન થયા પછી આપણે આ ઓરેન્જ કલરના જે કિરણ દોરીશું એના આપણે ખબર પડશે કે ક્યાંથી પસાર થાય છે. ચલો, તો એવું કહેવાય છે કે મુખ્ય અક્ષને સમાંતર જાય તો એ પરાવર્તન થયા પછી મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે. આ કિરણ સૌથી અગત્યનું કિરણ છે આપણી આકૃતિ દોરવા માટે. જો મુખ્ય અક્ષને સમાંતર જતું કિરણ હંમેશા મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય, બરાબર, એક આ યાદ રાખીશું, એફમાંથી અક્ષને સમાંતર હોય તો એફમાંથી પસાર. આ બીજું કિરણ છે, મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ ક્યાંથી પરાવર્તન થાય. તો જુઓ છો, આ અરીસાની અંદર આ મુખ્ય કેન્દ્ર એફમાંથી જતું એક કિરણ છે જે અરીસાની પરાવર્તક સપાટીમાંથી પરાવર્તન થયા પછી એ મુખ્ય અક્ષ જે આમ દોરી છે એને સમાંતર આવે છે. એટલે આ રીતે આપણે એને સમાંતર દોરીશું આ રીતે. તો બીજું કિરણ તમે જોઈ શકો છો કે જ્યારે કિરણ મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતું હોય, આ છે આપાત કિરણ, તો પરાવર્તન થયા પછી એ આ રીતે પાછું પડે છે, જે મુખ્ય અક્ષની જેવી લીટી છે એવી સમાંતર જઈ રહી છે. તો આ છે પરાવર્તિત કિરણ. તો આપણે કહી શકીએ છીએ કે જો સમાંતર જાય તો એફમાંથી પસાર થાય અને એફમાંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર જાય. એટલે કે આ કિરણ પરાવર્તન થયા પછી મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે. તો આપણે બીજા કિરણની વાત કરી. હવે આપણે જોઈએ છીએ ત્રીજું કિરણ છે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ. વક્રતા કેન્દ્ર સી જોઈ શકો છો, આ કિરણ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થઈ રહ્યું છે. તો એ ક્યાંથી પસાર થશે? તો એવું કહેવાય છે કે વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ તે જ માર્ગે પાછું આવે છે. એટલે મતલબ સીમાંથી પસાર થતું કિરણ સીમાંથી જ પસાર થાય. એટલે આ કિરણ જે આપણે આમ જઈ રહ્યું છે આમ આયત નીચે, તો એના એ જ માર્ગે પાછું આવે. એટલે આપણે ઉપર જતો માર્ગ પાછું દોરવાનો, આપણે આમ દોરવાનો. જોઈ શકો છો, આપાત કિરણ સીમાંથી પસાર થાય છે, અહીં આગળ પરાવર્તન થયા પછી એ જ માર્ગે સીમાંથી પસાર થાય છે. તો સીમાંથી પસાર થાય છે. ઓકે, ચોથું કિરણ છેલ્લું કિરણ છે કે ધ્રુવ આગળ
મુખ્ય અક્ષ સાથે થીટા ખૂણો બનાવતું કિરણ. જુઓ છો આ આપાત કિરણ, આ બિંદુ જે પી લખ્યું છે એ ધ્રુવ છે. ધ્રુવ આગળ આ મુખ્ય અક્ષ જોડે અહીં થીટા ખૂણો બનાવે, તેવું કહેવાય છે કે એ પરાવર્તન થયા પછી એટલા જ માપના ખૂણે એ પાછું પરાવર્તન થાય છે. એટલા જ માપના ખૂણે ત્યાંથી એ પાછું પરાવર્તન થાય છે. તો આ રહ્યું એક ચોથું આકૃતિનું કિરણ, જે અહીં આગળ પણ જે ખૂણો બનશે એ ખૂણો પણ થીટા માપનો જ હશે. એટલે અહીં આગળ ચાર કિરણનો અભ્યાસ કર્યો. પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય, મુખ્ય અક્ષને સમાંતર હોય, સમાંતર હોય તો એફમાંથી પસાર થાય. જો કેન્દ્ર મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય તો એ મુખ્ય અક્ષને સમાંતર હોય, અને ત્રીજું વખત કેન્દ્ર સીમાંથી પસાર થતું હોય તો સીમાંથી જ પાછું પરાવર્તન થાય છે, અને ચોથું છે થીટા ખૂણો બનાવતું કિરણ આપાત થાય તો એ થીટા ખૂણે જ પાછું પરાવર્તન થાય છે. આ ચાર કિરણનો ઉપયોગ કરી અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકીએ તો કેવા કેવા પ્રકારના પ્રતિબિંબ મળે એનો હવે આપણે અભ્યાસ કરીશું. તો અંતર્ગોળ અરીસામાં મળતા પ્રતિબિંબના પ્રકારો, તેનું પરિમાણ, એનું સ્થાન અને એનું કદ કેવું હશે આપણે જોઈશું. તો એવું કહેવાય છે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને છ જુદા જુદા સ્થાને મૂકવામાં આવે છે. છ, એક અનંત અંતરે, બીજો વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર, ત્રીજું વક્રતા કેન્દ્ર સી પર જ, વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે, પાંચમું મુખ્ય કેન્દ્ર એફ પર. ખબર છે ને આપણે એફ એટલે મુખ્ય કેન્દ્ર કહેવાય, મુખ્ય કેન્દ્ર. અને છેલ્લું કિરણ મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પીની વચ્ચે. તો પ્રથમ આપણે જોઈશું અનંત અંતરે. પહેલું કિરણ કે જ્યારે વસ્તુને અંતર્ગોળ અરીસાની સામે ખૂબ જ અનંત અંતરે મૂકવામાં આવે તો વસ્તુનું સ્થાન આ જ લખવાનું, અનંત અંતરે. એનો ડાયાગ્રામ એની રેખાકૃતિ નીચે પ્રમાણે છે. એક આપણે અંતર્ગોળ અરીસ દોરતા શીખવાડી દઈશું. એટલે અંતર્ગોળ અરીસો છે આવ્યો જેની ઉપસેલી સપાટી પરાવર્તકની બદલે રંગીન રાખવામાં આવે અને અંદરની ખાડાવાળી સપાટી પરાવર્તક હોય, જેને આપણે અંતર્ગોળ કહેવાય. એનું આ મુખ્ય કેન્દ્ર એફ છે, આ સી છે. અહીંથી એક લાલ રંગનું કિરણ કારવું જોઈ શકો, કારણનું કિરણ. આ આપાત કિરણ છે જે ખૂબ જ અનંત અંતરેથી આવી રહ્યું છે. આપણે વસ્તુને ઊભી નહીં કરી, ક્યાં ઊભી કરવી નહીં આપણે. અહીં આવી આપણે વસ્તુને મૂકીશું ને તો ધીમે ધીમે આપણે અહીંથી વસ્તુ અનંત અંતર હશે, પછી સીથી દૂર આવશે, સી પર આવશે, સી એફ, મતલબ વસ્તુ આમ અરીસાની નજીક જશે એવો આપણે અભ્યાસ કરવાનો છે. તો એ વખતે પ્રતિબિંબ કેવા મળે, જેમાં પહેલું છે અનંત અંતર. ચલો તો અનંત અંતરે પસાર થયું છે, આ કિરણ જુઓ છો તમે, આ વચ્ચે જે લીટી છે એ મુખ્ય અક્ષ છે. આ મુખ્ય અક્ષને આ સમાંતર જાય છે, આગળ શીખવાડ્યા પ્રમાણે જો સમાંતર જાય તો પરાવર્તન થયા પછી એફમાંથી પસાર થાય છે. આ એફમાંથી પરાવર્તન થાય છે, આપણે ભણી ગયા છે. હવે બીજું કિરણ આપણે એવું દોરવાનું કે જે વસ્તુની ટોચ, વસ્તુની ટોચ અને વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું હોય. અસી તો આપણો આ રહ્યો, પણ વસ્તુ અનંત અંતરે હોવાથી, બહુ દૂર હોવાથી, દૂર એટલે આપણે વસ્તુની ટોચ ક્યાંથી દોરવી આપણે આ આકૃતિમાં સમજી નહીં શકતા. જેથી કરીને આપણે આટલી જ આકૃતિ દોરવાની, તો આપણે એનું પ્રતિબિંબ ક્યાં ગણીશું, તો અહીં આગળ આ છેદ્યા છે જે મુખ્ય અક્ષને એફ બિંદુ આગળ ભેગા થયા છે, આપણે એવું સમજી લેવાનું. આ તો આપણે એક કિરણ લીધું છે, આપણે ઘણા બધા કિરણ લઈ શકીએ છીએ. આપણે ભણાવ્યું છે કે બધા કિરણો અહીં એફમાંથી ભેગા થાય અને પસાર થતા હોય. તો આપણે અહીં આગળ આપણે આ જગ્યાએ એફમાંથી પસાર થતું કિરણ થઈ ગયું સમજી લઈશું આપણે. તો આ જ આપણે એનું પ્રતિબિંબ ગણી લઈશું, પ્રતિબિંબ. તો હવે આપણે એનો જવાબ લખીશું કે જો અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળે, તો પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન એફ પર. આરું એફ પર. પ્રકાર એટલે ઊંધું કે છતું લખવાનું, તો ઊંધું, અને ઊંધું જોડે હંમેશા વાસ્તવિક લખાય. તમને થશે કે ઊંધું કેનું દેખાય, તો વસ્તુ તમે ઉપર છે છતી છે, પણ પ્રતિબિંબ આપણને મુખ્ય અક્ષ પર મળ્યું, એટલે ઊંધું મળ્યું, છતું મળ્યું, સ્પષ્ટ લાગી શકે, પણ આપણે એને ઊંધું જ ગણી લેવાનું. અને ઊંધું જોડે હંમેશા વાસ્તવિક શબ્દ લખાય. આ વાસ્તવિક એટલે શું, વાસ્તવિક પ્રતિબિંબનો મતલબ શું, આપણે આગળ કહ્યું એ પ્રમાણે કે જો પ્રતિબિંબ વાસ્તવમાં મળતું હોય એવું લાગતું હોય તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. અને પ્રતિબિંબ આપણને અરીસાની પાછળના ભાગમાં મળતું હોય એવો આભાસ થતો હોય તો એને આભાસી પ્રતિબિંબ કહેવાય.
અહીંયા આગળ ઊંધું અને વાસ્તવિક મળે છે, અને વસ્તુ ઘણી મોટી હશે એવું લાગે છે કે મુખ્ય અહીં છે અને વસ્તુને ટોચ અહીં છે, એટલે આટલું મોટું વસ્તુ ગણીએ તો પ્રતિબિંબ તો બહુ નાનું કહેવાય, એટલે આપણે કદમાં નાનું લખીશું. તો જો અનંત અંતરે મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ એક પર મળે છે, ઊંધું વાસ્તવિક અને વસ્તુ કરતાં નાનું. અનંત અંતરે હોય તો એક પર ઊંધું વાસ્તવિક અને નાનું. હવે આપણે આકૃતિ બીજી જોઈશું, જેમાં છે બીજું સ્થાન છે વસ્તુનું સ્થાન. ઓકે, વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સીથી થોડે દૂર, સીથી થોડે દૂર વાળી આપણે આકૃતિ ભણીએ છીએ. તો આકૃતિ તૈયાર છે, અડધી આકૃતિ આપણી. આ વક્રતા કેન્દ્ર સી છે, એની વસ્તુ અહીં મૂકી છે. આ વસ્તુની આપણે હાઈટ ગણવાની, એચ હાઈટ. આ આપણી વસ્તુ છે. હવે વસ્તુનું નામ હંમેશા આપણે એ બી આપવાનું, એ, અને હંમેશા વસ્તુને મુખ્ય અક્ષની ઉપર તરફ જ મુકાય, છતી જ મુકાય ઉપર તરફ, છતી. વસ્તુ હંમેશા છતી હોય. ચલો, એની ટોચ એમાંથી એક આપાત કિરણ જાય છે જે આ મુખ્ય અક્ષને સમાંતર છે, આ વયું, અને આ સમાંતર કહેવાય. આપણે ખબર છે સમાંતર જાય તો પરાવર્તન થયા પછી એફમાંથી પસાર તૈયાર છે. હવે બીજું કિરણ તમને અગાઉ કયા પ્રમાણે વસ્તુની ટોચ એ અને વક્રતા કેન્દ્ર સી આ બેમાંથી પસાર થતું કિરણ આપણે દોરવાનું. કયા કોઈ મેં ટોચ એ અને વક્રતા કેન્દ્ર સી, તો આપણે દોરીએ છીએ ટોચ એ અને વક્રતા કેન્દ્ર સી. જો આ ટોચ અને આ સીમાંથી પસાર થતું કિરણ, આ બંને કિરણો જ્યાં છેદે એ આપણું પ્રતિબિંબ ગણીશું. તો આપણે આ ભૂરા રંગની પેનથી આપણે દોરીએ છીએ ટોચ અને સી. ઓકે, તો જોઈ શકો છો બંને કિરણો અહીં આગળ મુખ્ય અક્ષની નીચે તરફ અહીં ભેગા થાય છે, મુખ્ય અક્ષની નીચે. એટલે આ એનું આપણે પ્રતિબિંબ ગણવાનું, આ પ્રતિબિંબ. તો પ્રતિબિંબને આપણે હાઈલાઇટ કરીએ એ માટે આપણે અહીં આગળ દોરીએ આ રીતે પ્રતિબિંબ. તો આપણે જોઈ શકીએ છીએ આ રીતે આ પ્રતિબિંબ જે ઓરેન્જ કલરની પેન્સિલ આપણે દોરી છે, જ્યારે આપણે મુખ્ય અક્ષ નીચે છે એટલે આપણે ઊંધિયારો મારવાનો, ઊંધો દેખાય છે ઊંધિયારો, યસ. તો આ આપણું પ્રતિબિંબ મળે છે, ઊંધું મળ્યું છે. હવે તમે એનું સ્થાન કહેશો ક્યાં મળ્યું, તમે જોઈ શકો છો સ્થાન. તો બહુ સરસ, તો એનું સ્થાન આપણે ક્યાં બોલીશું, સી અને એફની વચ્ચે. તો પ્રતિબિંબનું સ્થાન સી અને એફ વચ્ચે. ચલો, કેવું છે પ્રકાર, તો કે ભાઈ ઊંધું મળ્યું અને વાસ્તવિક, ઉ વા લખું છું બરાબર છે, ઉ એટલે ઊંધું, વા એટલે વાસ્તવિક. અને પરિમાણ એટલે કદમાં નાનું છે કે મોટું લાગે જોવો જોઈએ. આ વસ્તુ છે એની ઊંચાઈ એચ, અને આ એની પ્રતિબિંબની ઊંચાઈ આપણે કહી શકીએ છીએ એની આપણે એચ ડેશ, આપણે એચ ડેશ. તો મને લાગે છે નાની લાગે છે બરાબર, એટલે આપણે કહીશું વસ્તુ કરતાં નાનું. તો આપણે જોયું છે સીથી દૂર મૂકીએ તો પ્રતિબિંબ સી અને એફની વચ્ચે મળે છે. મતલબ જો દૂર મૂકીએ, દૂર, અરે દૂર મૂકીએ છીએ થોડે દૂર, તો આપણને અંદર કંઈ મળે છે, વચ્ચે મળે છે. દૂર મૂકો તો વચ્ચે મળે છે. ત્રીજું સ્થાન આવ્યું આપણું, વસ્તુનું સ્થાન છે આપણું ત્રીજું, વક્રતા કેન્દ્ર સી પર. જો ધ્યાન રાખજો સી પર મૂકું છું, સી પર. તો તૈયાર છે સી પર, આ આપણી વસ્તુ છે બરાબર છે, વસ્તુ એની ઊંચાઈ આપણે કહ્યું છે પ્રમાણે એચ. તો હવે આ એનું આપાત કિરણ અંદર જતો યારો બતાવીએ છીએ આપણે, અંદર જતો. તો આપાત કિરણ મુખ્ય સમાંતર જાય, પરાવર્તન થઈ એફમાંથી પસાર થાય, નિયમ એક જ લાગે આપણો. બીજું કિરણ એસીમાંથી કાઢો, ચલો એ ક્યાં છે, તો કે આ રહ્યો, અને આ વસ્તુ બી છે પણ એની ઉપર જ સી કેન્દ્ર છે. તો આપણે એ અને સીમાંથી આપણે સીધું પાછું આમ નીચે આવવું પડશે આમ, એટલે આપણે અહીંથી ડોટ લાઈન દોડતા દોડતા આવીએ. તો જોઈએ આપણે જઈએ અહીંયા આગળ દોડ છે આપણે આમાં. તો આ આપણું પર આ બીજું કિરણ દોર્યું, એ સી નીચે જ આ સીધું નીચે આવ્યું. તો આ આપણું પાછું બીજું કિરણ આવ્યું. તો તમે જુઓ છો કે આ જગ્યાએ અહીં આગળ એનું પ્રતિબિંબ મળ્યું, એટલે આપણે અહીંયા આગળ નામ લઈશું એ ડેશ બી ડેશ. શું લાગે છે, શું નવી વિશેષતા લાગે છે, કે જ્યાં તમે વસ્તુ મૂકો છો તેના તે સ્થાન પર જ એનું પ્રતિબિંબ મળે છે. મતલબ વસ્તુનું સ્થાન અને પ્રતિબિંબનું સ્થાન એક જ જગ્યાએ મળ્યું. એવું કયું સ્થાન છે, વક્રતા કેન્દ્ર સી. આપણે જાપ લખીશું પ્રતિબિંબનું સ્થાન ક્યાં લખીશું, સી પર જ. એટલે પ્રતિબિંબ આપણને સી પર જ મળ્યું, વસ્તુ સી પર મૂકી પ્રતિબિંબ સી પર જ મળ્યું. એટલે કે વક્રતા કેન્દ્ર પર મૂકવું તો વક્રતા કેન્દ્ર પર જ મળે. કેવું મળ્યું, તો કે ભાઈ નીચે તરફ મળ્યું છે, એટલે ઊંધું, ઊંધું જોડે વાસ્તવિક. પરિમાણ શું લખીશું, નાનું મોટું કે વસ્તુના કદ. અભ્યાસ કરો કેવું લાગે છે, જેટલી હાઈટ અહીં ઉપર લાગે છે એટલી જ હાઈટ આપણને અહીં નીચે લાગે છે. એટલે આપણે કહી શકીએ ને કે વસ્તુના કદ જેટલું, કદ વસ્તુના
કદ જે ટલું, જો સરસ આકૃતિ છે આ. હવે પરીક્ષા પૂછાય કે વસ્તુને કયા સ્થાને મૂકે તો વસ્તુના કદ જેટલું મળે, તો વખત કેન્દ્ર સી. તો અંતર્ગો રહીશાની આ ત્રીજી આકૃતિ હતી, સી પર મૂકો તો સી પર જ મળે છે. હવે ચોથી આકૃતિ આપણે જોઈએ. હા, ચોથી આકૃતિનું નામ છે વસ્તુનું સ્થાન સી અને એફ વચ્ચે. ચલો સી અને એફની વચ્ચે મૂકીએ છીએ, તો જોઈ લો વખત કેન્દ્ર સી અને એફની વચ્ચે મૂકીએ છીએ. આ આપણી વસ્તુ છે જેની હાઈટ છે એચ, અરીસા પર આપાત થાય છે, પરાવર્તન થઈને એફમાંથી પસાર થાય, તો પછીનું કિરણ આપણે કયા પ્રમાણે શું દોરીશું? એ અને સીમાંથી પસાર થતું કિરણ જે આપણને પરાવર્તિત કિરણ છેદે તે આપણું પ્રતિબિંબ. તો ચલો એ અને સી, એ સી એર કન્ડિશન આવ્યું, તો આપણું આવ્યું. ચલો એર કન્ડિશન જોઈ લો, તો ક્યાં ભેગું થયું? મને લાગે છે આ પાછળ ગતા રહ્યા આપણે, બરાબર, વસ્તુ આગળ જઈ રહી છે, પ્રતિબિંબ પાછું આવી રહ્યું છે. હવે જુઓ તો આ જગ્યાએ આપણે એનું પ્રતિબિંબ મળીશું, તો એને આપણે ડોટેડ લાઈન, તૂટક લાઈન દ્વારા આપણે દર્શાવી દઈએ, તો આપણને આ ચોથી આકૃતિ મળી. આપણે તો જુઓ બહુ મોટું પ્રતિબિંબ આવ્યું પણ સાલું ઊંધું આવ્યું, એટલે અહીંયા આગળ એચ ડેશ, હા નામ આપણું એ ડેશ બી ડેશ. મને લાગે છે ખૂબ મોટું પ્રતિબિંબ મળ્યું પણ આપણું કામનું નહીં, કારણ કે કેવું છે પાછું ઊંધું છે. સરસ, તો કહી શકીએ કે પ્રતિબિંબનું સ્થાન આપણને કેવું મળ્યું? તો પ્રતિબિંબનું સ્થાન આપણે કહી શકીએ છે વસ્તુ તરફ જ છે, બરાબર છે, આ બધા પ્રતિબિંબ વસ્તુ તરફ જ મળે છે. અને કેવું મળ્યું? સીથી દૂર મળ્યું. તો પ્રતિબિંબનું સ્થાન સીથી દૂર. અને પાછું કેવું મળ્યું? પ્રકાર, તો કે ભાઈ એ ભાઈ ઊંધું જ મળે છે અને વાસ્તવિક. પાછું વસ્તુ કરતાં ખૂબ મોટું, એટલે ખૂબ જ મોટું. પણ આપણે મોટું હોય તો સારું કહેવાય, પ્રતિબિંબ કોઈ કામ કરવું થઈ શકે, પણ આપણે આ સ્થાન યોગ્ય નથી કારણ કે ઊંધું મળે છે, એટલે જે આપણે જોવું જોઈએ એના કરતાં ઉલટું કામ થઈ જાય, એટલે જોઈ શકીએ છીએ આપણે, બરાબર. તો વસ્તુનું સ્થાન સી અને એફની વચ્ચે જોઈ શકો છો, તમે વચ્ચે મૂક્યું તો પાછું ક્યાં મળ્યું? સીથી દૂર. જો કેવું થયું, આપણે આગળ એક આકૃતિ આવી આપણે યાદ હોય તમને, એ આકૃતિ આપણે પાછી લાવીએ. ચાલો જુઓ, અહીં જુઓ કેવું હતું, પાછી આપણે આકૃતિ આવી ગયા, કે તમે જ્યારે સીથી દૂર મૂક્યું, થોડી દૂર સીથી દૂર મૂક્યું તો વચ્ચે મળ્યું. હવે આપણે ક્યાં મૂક્યું પાછું? વચ્ચે મૂક્યું તો દૂર મળ્યું. જોયું, વચ્ચે મૂકો દૂર મળે છે, દૂર મૂકો તો વચ્ચે મળે છે. ઓકે સરસ, આપણે આગળ જઈએ. પાછું જો વચ્ચે મૂક્યું તો દૂર મળ્યું, દૂર વાર કેવું થઈ ગયું? ઊંધું ને મોટું મળ્યું, જે આપણું કામનું નહીં. ઓકે, વસ્તુનું સ્થાન હવે આવે છે એફ પર. એફ એટલે મુખ્ય કેન્દ્ર. ચલો, વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર પર વસ્તુ હંમેશા ચત્તી હોય, નામ એ ડેશ બી ડેશ, અરીસા પર અંદર આપાત થઈ રહ્યું છે, આપાત થયા પછી પરાવર્તિત થઈને એફમાંથી જ પસાર કરવું પડે. બીજું કિરણ એસી દોરવાનું, યસ એસી આરું. આપણું બીજું કિરણ એ અને સી દોરીએ, કારણ કે આપણે નિયમ પ્રમાણે એસીમાંથી બીજું કિરણ પસાર કરવું પડે. તો ચલો એ અને સી જોઈ શકો છો, બંને કિરણો તમે રેલવેના પાટા જેવા લાગે છે, મતલબ આ બંને કિરણો સમાંતર જઈ રહ્યા છે, ઓરેન્જ કલરના બંને કિરણો સમાંતર જઈ રહ્યા છે. જો આ આ કિરણ અને આ એફમાંથી પસાર થયું, બંને સમાંતર, મતલબ નીચે તરફ ભેગા થવાના નથી. આપણને પ્રતિબિંબ નીચે તરફ નહીં, ચાલો ઉપર તરફ લંબાઈએ, આપણે ઉપર તરફ લંબાઈએ, તો ઉપર તરફ લંબાયા, અહીં તો અરીસાની પાછળ ગતા રહ્યા આપણે, તો જોઈ શકો છો અહીંયા ઉપર તરફ લંબાયા, તો પણ આપણને એવું લાગે છે કે પાછળ ભેગા થવાના નથી, એટલે અહીં પ્રતિબિંબ કેવું કહી શકાય? કે ભાઈ અનિશ્ચિત, અનિશ્ચિત. અને પ્રકાર, તો આપણે ઊંધું જ ગણીશું, કારણ કે ઉપર તો મળતું જ નહીં, નીચે તરફ જઈ રહ્યા છે, પણ નીચે બહુ દૂર મળશે એ કહી શકીએ, પણ ક્યાં મળશે કેવું મળશે કહ્યું, આપણે નીચે તરફ ઊંધું ગણીએ, એટલે ઊંધું અને વાસ્તવિક. જો પ્રતિબિંબ ઊંધું અને વાસ્તવિક લાગે છે, યસ સરસ. તો પરિમાણ આપણે કેવું કહીશું? આ વસ્તુ કરતાં નાનું ના કહી શકીએ, કારણ કે બહુ દૂર જવાનું છે ને, એટલે એનો પ્રકાર અલગ નામ આપી શકાય છે, જેનું નામ આપણે આપીશું વિવર્ધિત, ખૂબ જ મોટું. વિવર્ધિત, ખૂબ જ મોટું પ્રતિબિંબ. એટલે આ રીતે આપણને જો એક પ્રતિબિંબ કેવું આવ્યું કે જ્યાં મળ્યું નહીં, એટલે આપણે વિવર્ધિત, ખૂબ મોટું કહી શકીએ આપણે, નાનું તો નહીં મળે કારણ કે બહુ દૂર જશે ને, નજીક હોત તો આપણે મળી જાય ત્યાં આગળ વડે. હા, તો આપણે છેલ્લી આકૃતિ આવે છે, વસ્તુનું સ્થાન બહુ નજીક આવી ગયા આપણે, એફ અને પીની વચ્ચે. વસ્તુનું સ્થાન છઠ્ઠી આકૃતિ, એફ અને પીની વચ્ચે, અંતર્ગોળ અરીસાની અંદર મિરર એમ અને એમ નામ આવ્યું છે. ચલો, ઊભી વસ્તુ ઊભી કરેલી જ છે આપણી, આપણી આ વસ્તુ છતી જ છે, અને નામ આપણે આપી દઈશું આપણે એ ડેશ ઈ ડેશ. હા, હવે
પરાર્થથી પાછું પડી છે. બીજું કિરણ કઈ આવ્યું છે આપણે? સોરી, આગળ ઈડસ મેં ખોટું નામ આપી દીધું, ફક્ત અહીં એ આવે અને અહીં બી આવે. હા, તો બીજું કિરણ એ સી આવ્યું છે. સમજો, એ આ રહ્યો, પછી બહુ પાસે ગતો રહ્યો. હા, દોરી આપણે આ રહ્યો. મને લાગે છે કે આ પરાવર્તિત કિરણ જે નીકળ્યું છે એફમાંથી, બરાબર. હા, એફમાંથી સાહેબ ખુલ્લી દોરી ગઈ છે આકૃતિ. અહીંયા અહીં આવશે, આ જગ્યાએ આ જગ્યા આવશે, આ જગ્યા આપણે આ કિરણને કેન્સલ કરીએ છીએ આપણે. હા, તો તમે જુઓ નીચે તરફ આ બંને કિરણ જાય છે, નીચે તરફ આવો આ, અને નીચે તરફ એ નીચે તરફ પહોળા થાય છે, મતલબ નીચે ભેગા થવાના તો ક્યારેય નહીં થાય. એટલે હવે આ કિરણને આપણે ઉપર તરફ લંબાઈ દઈએ, ઉપર તરફ આ રીતે ઉપર તરફ લંબાઈએ. તો ઉપર તરફ લંબાઈ જોઈએ શું થાય છે. ચલો, તો ઉપર તરફ લંબાઈએ છે, આ જઈ રહ્યો છે ઉપર તરફ કિરણ, અને આ રહ્યું એફમાંથી પસાર થતું કિરણ, આ રહ્યું અહીંયા આગળ. મને લાગે છે જો ઉપર તરફ ગયા તો ભેગા થયા છે આ રહી અહીંયા આગળ. તો અહીં તમે જોઈ શકો છો આ કિરણ અહીં છતું થઈ ગયું પાછું. કેમ? કે મુખ્ય અક્ષ આ રહી, મુખ્ય અક્ષની આ ઉપર તરફ પ્રતિબિંબ મળ્યું. એટલે આપણે આ પ્રતિબિંબ ખરું બહુ મોટું મળ્યું આપણને. તો લે, અહીં જે વસ્તુ હતી, આ વસ્તુ જે હતી આટલી, એના કરતાં આ પ્રતિબિંબ ખૂબ મોટું મળ્યું. એટલે આપણે એને ચતું કહીશું, કારણ કે મુખ્ય અક્ષની ઉપર તરફ છે. અત્યાર સુધી આપણને બધા ઊંધા મળ્યા, હવે આપણને પ્રતિબિંબ છતું મળી રહ્યું છે. એટલે આપણે એક નવું વસ્તુ મળ્યું પાછું અહીં આપણને, કે વસ્તુનું સ્થાન ક્યાં છે? તો કે અરીસાની પાછળ, અરીસાની પાછળ. વસ્તુ તરફ ના મળ્યું, અરીસાની બીજી બાજુએ મળ્યું. એટલે અરીસાની પાછળ, બરાબર છે. વસ્તુનું સ્થાન અરીસાની પાછળ. પ્રકાર કહીશું તો આપણે, હવે ઊંધું ના લખાય, હવે ચતું લખાય. અને ચતું જોડે હંમેશા આભાસી શબ્દ આવે, આભાસી. જો નવું કશું આવ્યું, ચતું આવ્યું, ચતું અને આભાસી. અને પરિમાણ શું કહીશું? ખૂબ જ મોટું. તો અમને લાગે છે આ છેલ્લી આકૃતિ આપણા માટે કામની અને વિશેષતા કહી શકાય, કારણ કે પછી હંમેશા કોઈ કામ કરવું હોય, કોઈ વસ્તુ સાથે નાની હોય વસ્તુને આપણે કામ કરવું હોય તો વસ્તુ છતી દેખાવી જરૂરી છે. જેમ કે જે વાળ કાપનાર વ્યક્તિ હોય છે, બરાબર, એને દાઢી કરતો હોય અને વાળ એને જો ના દેખાય તો એ દાઢી અમુક વાર રહી જાય, એટલે કોઈક એની મજાક ઉડાવે. એટલે દાઢી કરનાર વ્યક્તિ હંમેશા જ્યારે અંતર્ગો રહીશું જ્યારે વાપરતો હોય તો જો એ વસ્તુને કયા સ્થાને મૂકી શકે છે? તો આ ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે. જો ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફની વચ્ચે રાખીને મૂકે અને દાઢી કરે, પોતાનું મુખ આ બેની વચ્ચેના ભાગમાં વાંકી રાખીને દાઢી કરે, તો એને પેલા વાળ છે, બારીક વાળ, એ ખૂબ મોટા દેખાય અને સરળતાથી એ દાઢી કરી શકે છે. એટલે આવું આપણે કહી શકીએ કે દાઢી કરનાર વ્યક્તિ એ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી શકે છે, બરાબર. એક આ વાત હતી. તો એક જ પ્રતિબિંબ એવું આવ્યું કે જે હંમેશા ચતું થઈ ગયું અને વસ્તુ કરતાં ખૂબ મોટું મળ્યું. તો આપણે અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો એમાં પ્રતિબિંબ આપણને જુદા જુદા મળ્યા. અમુક જગ્યાએ ઊંધા મળ્યા તો છતાંય મળ્યા, છેલ્લે છતું મળ્યું. ઊંધું મળે એટલે વાસ્તવિક કહ્યું, પણ જ્યાં છતું મળે તો આભાસી કહ્યું. એટલે વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે, આની લાક્ષણિકતા કહેવાય, બરાબર. પછી વસ્તુ કરતાં નાનુંય મળે છે, વસ્તુના કદ કરતાં મોટુંય મળે છે અને વસ્તુના કદ જેટલુંય મળે છે. એટલે આ બધી એની લાક્ષણિકતાઓ કહી શકાય. તો આ હતા અંતર્ગોળ અરીસાના પ્રતિબિંબની માહિતી, જેમાં આપણે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકી તો આપણને અલગ અલગ સ્થાને એનું પ્રતિબિંબ મળ્યું. આ બધાને એક શોર્ટ કોઠો આપણે જોવા જઈએ યા શોર્ટકી, તો આવું કહી શકાય કે અંતર્ગોળ અરીસાની સામે જ્યારે વસ્તુને આપણે જુદા જુદા સ્થાને મૂકીએ છીએ તો કેવા કેવા પ્રતિબિંબ આપણને મળે છે. જોયું આપણે, જ્યારે આપણે અનંત અંતરે મૂક્યું ત્યારે એપ પર મળ્યું. હવે જુઓ, એપ પર મૂકો છો તો કેવું મળે છે? અનંત અંતરે એકબીજાને ક્રોસ કરે છે. અનંત અંતરે હોય તો એપ પર મળે અને એપ પર હોય તો અનંત અંતરે. એટલે અનંત અંતરનું એપ પર મૂકો તો અનંત અંતરે. બીજું જુઓ, સીથી દૂર મૂકો છો, સીથી દૂર મૂકો છો તો પ્રતિબિંબ આપણને સી એફની વચ્ચે મળે છે. એ જ પ્રમાણે જ્યારે વસ્તુને સી એફની વચ્ચે મૂકો તો એનું આ પ્રતિબિંબ સીથી દૂર મળે છે. એટલે યાદ રાખવું પણ સરળ છે, દૂર મૂકો તો વચ્ચે મળે અને વચ્ચે મૂકો તો દૂર મળે. અનંત અંતરે મૂકો તો એપ પર મળે, એપ પર મૂકો તો અનંત અંતરે મળે. પણ આ એક જ સ્થાન એવું છે, એક જ સ્થાન સી પર. આ વસ્તુને જ્યારે તમે સી પર મૂકો છો, સી પર, તો એનું પ્રતિબિંબ સી પર જ મળે છે.
એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સરખા થઈ જાય છે. તો અહીં આગળ વસ્તુ અંતર અને પ્રતિબિંબ સરખા થઈ જાય તો આગળ આપણે એક શબ્દ વાપરતો યાદ હોય તો મેં મોટવણી, બરાબર, કે વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી બંને જ્યારે સરખા હોય, વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી બંને સરખા હોય ત્યારે એની મોટવણીનું મૂલ્ય હંમેશા એક થઈ જાય. તો શું આપણે કહી શકીએ આગળ કે અંતર્ગોળ અરીસાની મોટવણી મૂલ્ય બરાબર એક હશે તો આ વિધાનને આપણે ખોટું કહી શકીએ, હંમેશા એક ના હોય. કારણ કે તમે જુઓ ઘણી વખત વસ્તુ અંતર કેવું મળ્યું, વસ્તુ અંતર જેટલું હતું એના કરતાં પ્રતિબિંબ અંતર ઓછું પણ હતું, અને કેટલીક વાર એવું થયું કે વસ્તુ અંતર નાનું હતું અને પ્રતિબિંબ દૂર ગતું રહેલું, યાદ છે ને, જવા રહ્યું, બરાબર, વચ્ચે મળ્યું એ વખત આપણને કંઈ મળ્યું તો પ્રતિબિંબ નાનું થઈ ગયેલું, નજીક આવી ગયેલું, જ્યારે આપણે દૂર ગયા તો પ્રતિબિંબ અંતર વધી ગયું, એટલે એ વખતે આપણે એની મોટવણી મૂલ્ય વધી જતું હોય. એટલે આ વખતે અંતર્ગોળ અરીસામાં મોટવણી એક કરતાં નાની કે એક કરતાં મોટી કેવી ગણવી, તો અહીંયા આગળ સ્પષ્ટ કહી ના શકીએ, પણ આપણે કહી શકીએ છીએ કે અંતર્ગોળ અરીસાની મોટવણી એ એક કરતાં નાની ગણીશું, એટલે કે મોટવણી ગુરુત્તમ વન ગણીશું, લઘુત્તમ વન ગણીશું કે એમ બરાબર એક, તો આપણે એમ બરાબર એક તો ના જ કહી શકીએ, કારણ કે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર બધી આકૃતિમાં સરખી હોતું નથી. એટલે એ વખતે અહીંયા આગળ અંતર અરીસામાં મોટવણીનું મૂલ્ય બોલો ગુરુત્વમ એક કે લઘુત્તમ એક, તો આપણે કહી શકીએ જો પ્રતિબિંબ આપણે ખબર છે ને પ્રતિબિંબ અંતર ઉપર હોય અને હંમેશા વસ્તુ અંતર નીચે હોય, જો પ્રતિબિંબ અંતરનું માપ વધારે હોય તો આપણે કહી શકીએ. તો અહીંયા આગળ આપણે અંતર અરીસા મોટવણીનો એક મુદ્દો આપણે અહીં એવો રાખીએ છીએ કે એક અધૂર રાખીએ છીએ આપણે, કારણ કે જો આપણે બહિર્ગો અરીસા પ્રતિબિંબ બાકી છે તો બંનેની ચર્ચા કરીએ પછી તરત ખ્યાલ આવી જશે કે બંનેની મોટવણી મૂલ્ય આપણે શું બોલવું જોઈએ. તો આ રીતે અંતર્ગો અરીસાના પ્રતિબિંબની આપણે ચર્ચા કરી હતી. તો અંતર્ગોળ અરીસાના હવે ઉપયોગોની વાત કરીએ તો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે છે, તો અંતર્ગોળ અરીસાના ઉપયોગો એ અલગ અલગ જગ્યાએ થઈ શકે છે. જેનો પહેલો ઉપયોગની વાત કરીએ આપણે તો અંતર્ગોળ અરીસાના ઉપયોગો, એક ઉપયોગ થઈ શકે છે બેટરી, આપણે ટોર્ચ કહીએ છીએ, ટોર્ચ વાહનોની હેડલાઇટમાં પણ થઈ શકે છે રાત્રિ પ્રકાશમાં. પછી આપણે આગળ વાત કરીએ દાઢી, બરાબર ને, દાઢી કરવા મેકઅપ કરતી વખતે મોઢું મોટું જોવાનો ઉપયોગ થઈ શકે છે. પછી દવાખાનામાં આપણે વાત કરીએ આપણે ENT, દવાખાનામાં ENT દર્દીઓને જે આંખ નાક કાન ગળા હોય ને, આંખ નાક કાન ગળા, જેને વિજ્ઞાનની ભાષામાં ENT કહેવાય. ઈ એટલે આઈસ, એન એટલે નોઝ, ટી એટલે થ્રોટ, ગળું, આંખ નાક અને ગળાનો જે કંઈક તકલીફ હોય તો ડૉક્ટરો માથે હેડ મિરર તરીકે આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરતા હોય છે. તો ENTની અંદર પણ એનો ઉપયોગ થઈ શકે છે, બેટરીમાં, હેડલાઇટમાં, વાહનોની દાઢી મેકઅપ કરવા માટે, ક્યારે મોટું જોવા માટે. સૂર્ય કુકરની વાત કરીએ, યાદ હોય તમને, આપણે ઘણા લોકો મકાનોની છત ઉપર તમે સૂર્ય કુકર મૂકે છે અને ખોરાક રાંધવા માટે એનો ઉપયોગ કરે છે, સૂર્ય કુકર, બરાબર, આ નામ આપણે પહેલાં પણ સાંભળ્યું હશે. તો સૂર્ય કુકરની અંદર જે પરાવર્તક અરીસો વપરાય છે એ પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, કારણ કે અંતર્ગોળ અરીસામાં બધા કિરણો આપણે કહ્યા પ્રમાણે કે પરાવર્તન થયા પછી એક જ બિંદુમાં કેન્દ્રિત થાય છે, એટલે સૂર્ય કુકરમાં ગરમી ઉત્પન્ન કરવા માટે આ ઉપયોગ થાય. સૌર ભઠ્ઠીમાં પણ એનો ઉપયોગ થાય છે, સૌર ભઠ્ઠી, સૂર્ય કુકર અને સૌર ભઠ્ઠીની અંદર અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સૂર્યના કિરણોને એક જ જગ્યાએ કેન્દ્રિત કરવા માટે ઉપયોગ થાય છે અને ગરમી મેળવવા માટે. એક છે દૂરબીન નામનું સાધન આવે છે, જે દૂરની વસ્તુઓ જોવા માટે દૂરબીન, બરાબર, તો દૂરબીન જેનું નામ છે ટેલિસ્કોપ, દૂરબીનનું બીજું નામ ટેલિસ્કોપ કહી શકાય. તો ટેલિસ્કોપની અંદર પણ આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થઈ શકે છે. અને વાહનોની હેડલાઇટ તમે જોઈએ છે આગળ રાત્રિ પ્રકાશમાં, બરાબર, આગળના કિરણો ફેલાઈ જતા હોય છે, તો એ વખતે એનો ઉપયોગ આ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થઈ શકે. તો આ રીતે આપણે અંતર્ગોળ અરીસાના ઉપયોગો, અંતર્ગોળ અરીસા મળતા પ્રતિબિંબની સ્પષ્ટ ચર્ચા કરી. હવે આવે છે આપણો એનો બીજો ભાગ, બહિર્ગોળ અરીસો. આ બહિર્ગોળ અરીસાની આપણે જો વાત કરીએ તો બહિર્ગોળ અરીસો એટલે કેવો અરીસો કહેવાશે, કે જેની આપણે આગળ વાત કરી પ્રમાણે કે એની બહારની ઉપસેલી સપાટી ચરકાટવાળી હોય અને અંદરની સપાટી આ રંગીન હોય, બહારની ઉપસેલી ચરકાટવાળી અને અંદરની રંગીન, આપણે બહિર્ગોળ અરીસો કહીશું. આપણે બહિર્ગોળ અરીસાની અંદર જ્યારે પ્રકાશના સમાંતર કિરણો આ રીતે જ્યારે આપાત થાય છે, લાલ કિરણ તમને દેખાઈ રહ્યા છે,
વચ્ચે એક કાળી લાઈન છે જેમાં જે વખત કેન્દ્ર સી અને ધ્રુવ પીમાંથી પસાર થાય, એટલે આપણે એનું નામ પહેલેથી આપેલું છે મુખ્ય અક્ષ. આપણે કહી શકીએ છીએ કે જો લાલ કલરના બધા પ્રકાશના કિરણો જે સમાંતર આપાત થઈ રહ્યા છે એ પરાવર્તન પામ્યા પછી એ એકબીજાને ભેગા મળતા નથી, પરાવર્તન પામ્યા પછી આ કિરણો આ રીતે પાછા ફેંકાય છે. અત્યારે તમે આ કાળી પેનવાળા પ્રકાશના કિરણો જોઈ શકો છો, કાળી પેનવાળા, બરાબર, કાળી પેનવાળા આ પ્રકાશના કિરણો તમે પાછા પડતા જોઈ શકો છો. તો આ રીતે એ પાછા પડતા હોય છે. તો આ બધા કિરણો જ્યારે પાછા પડે છે તો એને આપણે કહી શકીએ કે એ અરીસાના આગળના ભાગમાં ભેગા થતા નથી, એટલે ઓને અપકેન્દ્રિત, એટલે કે આ અરીસાનું નામ પડશે અપસારી. જો એક એક વિજ્ઞાનનો એક માનનો પ્રશ્ન બની ગયો આપણે માટે કે ભયગોર અરીસાને બીજું નામ છે અપસારી અરીસો. અપસારી અરીસો એને અપસારી કેમ નામ આપવામાં આવ્યું હતું કે એમાં બધા સમાંતર કિરણો અરીસા પર આપાત થયા પછી, ભયગોરની પરાર્થક સપાટી પર આપાત થયા પછી એ એક બિંદુમાં કેન્દ્રિત થતા નથી, અરીસાના આગળના ભાગમાં એક બિંદુમાં કેન્દ્રિત થતા નથી, એટલે એ વિખેરાઈ જાય છે. એટલે આપણે એને અપસારી અરીસો તરીકે આપણે કહી શકીએ છીએ, અપસારી. તો આ કિરણો આગળના ભાગમાં તો ભેગા ના થયા, એટલે હવે આ કિરણો જેવું પાછળની તરફ આમ લંબાવવામાં આવે, આપણે બે કિરણ લંબાઈ બહુ લંબાવ નહીં તો આમ લંબાઈએ પાછળ અરીસાના પાછળના ભાગમાં, તો જો આ બે કિરણ આપણે લંબાઈ છે, બીજા છે પણ બે જ લંબાઈ આપણે, તો અહીં પાછળના ભાગમાં લંબાવવામાં આવે તો એ અરીસાના પાછળના ભાગમાં અહીં આગળ બિંદુએ ભેગા થાય છે, તો એને અરીસાનું એક બીજું મુખ્ય કેન્દ્ર અરીસાની અંદરના ભાગમાં બની ગયું. એટલે આ વખતે બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એ અરીસાના આગળના ભાગની બદલે અરીસાના પાછળના ભાગમાં આપણે ગણીશું, તો આ એનું મુખ્ય કેન્દ્ર બનશે. એટલે એનો અર્થ એવો થયો કે જો બહિર્ગોળ અરીસો હોય તો એની અંદર મુખ્ય કેન્દ્ર કયું આપણે ગણવાનું, તો અરીસાનું આગળનું નહીં, અરીસાની અંદરના ભાગનું પાછળનું મુખ્ય કેન્દ્ર. એટલે અરીસા પર પ્રકાશનું કેન્દ્ર જ્યારે આપાત થાય તો એ હંમેશા પાછું ફેંકાય, આ રીતે પાછું ફેંકાય છે. એટલે એ પાછળના ભાગમાં પરાવર્તિત થાય છે, એ ભેગા થતા નથી, પણ જ્યારે એને પાછળના ભાગની અંદર આમ લંબાવવામાં આવે છે, આમ લંબાવવામાં આવે તો તે આ રીતે પરાવર્તન થશે. એનું અંદર પરાવર્તન ખરેખર આ પરાવર્તન છે, પણ આ ઘટનાને આપણે આ રીતે આગળ જવા દઈએ. આ રીતે જ્યારે આપણે બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબ મેળવીશું તો એનું કિરણ આપણે પ્રતિબિંબ મેળવવા માટે આમ પાછળ જાય છે, એટલે આપણે એનું નામ છે અપસારી, કારણ કે આગળના ભાગમાં ભેગા થતા નથી, એટલે એને પાછળ તરફ લંબાવવામાં આવે છે. તો પાછળના અરીસાની અંદરના ભાગમાં એ કોઈ જગ્યાએ કેન્દ્રિત થતા હોય છે, એટલે એનું મુખ્ય કેન્દ્ર આપણે આગળના ભાગમાં ગણીશું નહીં, બરાબર. એટલે હવે અહીં અરીસાનું અહીંથી આ પી અને આ એનું એફ, તો એ વખતે એની આ એની કેન્દ્ર લંબાઈ એફ કહેવાય, અને આ કેન્દ્ર લંબાઈ અરીસાની જે વસ્તુ છે એની બીજી બાજુ જતી રહી, એટલે એ વખતે આને આપણે અરીસાની કેન્દ્ર લંબાઈ પોઝિટિવ પ્લસ ગણીશું. અરીસાની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ અરીસા કેન્દ્ર લંબાઈ પોઝિટિવ ગણીશું પ્લસ, અને અંતર્ગોળ અરીસાની આપણે ઋણ ગણીશું, જે આપણે કાર્તિજન સંન્ય પદ્ધતિ માની આપણે બધા સ્પષ્ટ ચર્ચા કરીશું. તો આ રીતે બહિર્ગોળ અરીસાનું બીજું નામ છે અપસારી અરીસો, જેમાં કિરણો પરાવર્તન થઈને એકબીજાને ભેગા મળતા નથી, આગળના ભાગમાં જાય છે. હવે આ બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુને જુદા જુદા સ્થાને મૂકીએ તો એના પ્રતિબિંબ કેવા મળે, આપણે અંતર્ગોળમાં અભ્યાસ કર્યો એવો જ હવે અભ્યાસ આપણે બહિર્ગોળનો અભ્યાસ કરીશું. તો બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુને જુદા જુદા સ્થાને મૂકતા કેવા પ્રતિબિંબ મળે, તો જોઈએ આપણે બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબ. તો પહેલું છે વસ્તુનું સ્થાન સીથી થોડે દૂર, બીજું લીધું છે આપણે સી અને એફની વચ્ચે, એક છે સીથી થોડે દૂર, બીજું લીધું છે સી અને એફની વચ્ચે આરો. ત્રીજે આપણે મૂકીએ છીએ આગળ એફ અને પીની વચ્ચે, ત્રણ આકૃતિ દોરીએ, આમ તો છ છે પણ ત્રણ દોરી આપણે અભ્યાસ ખ્યાલ છે કે આપણે કેમ આવું કરીએ છીએ, બરાબર છે. તો ચાલો આપણે વસ્તુને ઊભી કરીએ અરીસાની સામે, વસ્તુને બહિર્ગોળ અરીસાની સામે વસ્તુના પ્રતિબિંબ. તો પહેલું છે સીથી થોડે દૂર, ચલો આ સીથી થોડે દૂર ઊભું કરી છે, તો આ રીતે આ વસ્તુ ઊભી કરી. બીજા કોઈ છે આપણે સી અને એફની વચ્ચે છે, તો એને આપણે અહીં ઊભી કરી દઈશું આપણે. અને ત્રીજી છે એફ અને પીની વચ્ચે, આ પી એટલે ધ્રુવ, એને આપણે ઊભી કરી આ જગ્યાએ. તો દરેક વખતે આપણે એના પ્રતિબિંબની ચર્ચા કરીએ, તો ચલો
આપણે અરીસા પર એક કિરણ આપાત કરીએ. આપણે રેગ્યુલર રૂલ્સ પ્રમાણે ભવિષ્ય પ્રમાણે કે વસ્તુ હંમેશા અરીસાની મુખ્ય કિરણ સમાંતર આપાત થતું હોય છે, તો એનું આપાત કિરણ મુખ્ય કિરણ સમાંતર આમ જઈ રહ્યું છે. ઓકે, દેખાય છે ને તમને? મુખ્ય કિરણ સમાંતર આપાત થઈ રહ્યું છે, તો આ એનું આપાત કિરણ છે જે પરાવર્તન થઈને આ રીતે પરાવર્તન થાય છે. એટલે એને અરીસાના આગળના એપની બદલે અરીસાના આ પાછળના એપમાંથી પસાર કરવું પડે. આ રીતે એ પરાવર્તન થઈને આમ આગળ વધારી દેવાનું પડે. અસલમાં આમ આખું વળી જાય છે, પણ પરાવર્તન આમ પાછળના ભાગમાં થાય છે આ રીતે અહીંયા આગળ. બરાબર? હા, તો આ આપણી વસ્તુ હતી. વસ્તુ હંમેશા મુખ્ય અક્ષની ઉપર તરફ હોય, જેનું નામ છે એ બી. વસ્તુ એ બી. ઓકે, હવે બીજું કિરણ કયા પ્રમાણે? એ અને સીમાંથી કાઢવાનું. હવે સી આપણે આ ના ગણાય, કારણ કે એની કેન્દ્ર લંબાઈ અરીસાની બીજી બાજુ ગતી રહી, અને હવે એનું વખત કેન્દ્ર આપણે આ ગણીશું બીજી બાજુનું. જો મુખ્ય કેન્દ્ર આ ગણતા હોઈએ તો વખત કેન્દ્રનું આ બીજી બાજુ ગણવાનું. એટલે હવે આપણે એ અને સીમાંથી પસાર થતું કિરણ કાઢવાનું. એ અને સી, યસ. વસ્તુની ટોચ અને વખત કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ. વસ્તુની ટોચ અને વખત કેન્દ્ર સી, યસ. આ બાજુ ચલો એ અને સી. તો આ એક બીજું કિરણ થઈ રહ્યું છે પસાર. હવે તમે જુઓ છો કે અહીં અગર આપણે જે પ્રતિબિંબ મળે એમ એ વસ્તુ અહીં આ બાજુ છે, ડાબી વસ્તુ અરીસાની ડાબી તરફ જ હોય હંમેશા, અને પ્રતિબિંબ આપણને મળ્યું અરીસાની બીજી બાજુએ, એટલે કે વસ્તુની બીજી બાજુ અરીસાના પાછળના ભાગમાં મળ્યું. આપણે આ ઓરેન્જ કલરના પટ્ટાથી દોરી છે, તમે જોશો ખૂબ જ નાનું મળ્યું, ખૂબ જ નાનું. બરાબર? સીથી થોડી દૂર મૂક્યું તો આપણને ખૂબ નાનું મળ્યું, પણ કેવું થઈ ગયું? અહીં અગર આપણે આ પ્રતિબિંબ ચત્તું થઈ ગયું, ચત્તું. અને ચત્તું જોડે હંમેશા કેવો શબ્દ આવે છે? અભસી. ચલો બીજી એક આકૃતિ આપણે જોઈએ. સી અને એફની વચ્ચે મૂકી છે આરવ, સી અને એફની વચ્ચે. તો કે ફરી વખત આપણે એને અરીસાની અંદર આપાત કરીએ અને એના પ્રતિબિંબના કિરણાકૃતિ જોઈએ આપણે. તો આ આપાત કર્યું છે, આપાત કિરણ આ જઈ રહ્યું છે અંદર. હવે આપણે આ કિરણને વખત કેન્દ્ર સી પેલી બાજુના સોરી એફમાંથી કાઢીશું આપણે. ઓકે, તો આ એફમાંથી કિરણ પસાર થઈ રહ્યું છે આ જગ્યાએથી. હવે આપણે કયા પ્રમાણે એનું બીજું કિરણ વસ્તુની ટોચ અને સી. ઓકે, તો ટોચ અને સીમાંથી કિરણ કાઢ્યું. તો આ વખતે પણ આપણને પ્રતિબિંબ જો અરીસાના પાછળના ભાગમાં, આ વસ્તુ અરીસાની ડાબી તરફ છે, આ આપણી વસ્તુ કયા પ્રમાણે? દર વખતે વસ્તુ હંમેશા ચત્તી હોય, વસ્તુની ઊંચાઈ આ છે, આ વસ્તુની ઊંચાઈ જો અહીંયા આટલી હતી, જેની નાની થઈ ગઈ. બરાબર? આ પ્રતિબિંબની ઊંચાઈ છે એચ ડેસ. હવે અહીં પણ જુઓ તમે, પ્રતિબિંબ આપણને આ બહુ નાનું મળ્યું. કંઈ મળ્યું? બહુ જ નાનું મળ્યું. જે સ્થાન જુઓ એનું સ્થાન ક્યાં છે? તો કે એફથી આગળ થોડું, એફથી અંદર મળ્યું. આ આપણું એનું પી છે, પી એટલે ધ્રુવ. તો અહીંયા અમે આ જગ્યાએ આ બેની વચ્ચે મળ્યું. અહીં પણ જુઓ આ બેની વચ્ચે જ મળ્યું, પી અને એફની વચ્ચે જ મળે છે. બીજી આકૃતિમાં સ્થાન બદલ્યું આપણે વસ્તુનું, પ્રતિબિંબ ત્યાંનું ત્યાં જ રહ્યું, છત્તું જ રહ્યું. આ જુઓ છત્તું ચોપર મુખ્ય અક્ષની ઉપર છત્તું, અને પાછું આભાસી. આ વખતે ચત્તું મળ્યું, પાછું નાનું મળ્યું. અહીં એવું થયું, ચત્તું મળ્યું, નાનું મળ્યું, આભાસી મળ્યું. તો તમે શું અનુમાન લગાવો? ત્રીજી એક આકૃતિ આપણે જોઈએ. ચલો, તો એફ અને પીની વચ્ચે મૂક્યું. ચલો, વસ્તુ ઘણે બહુ મોડી થઈ ગઈ, કશો વાંધો નહીં, મોડી થઈ ગઈ છે. તો આ રહી, તો એ આગળ એ ડેસ. ઓકે, ત્રીજી આકૃતિ એફ અને પીની વચ્ચે મૂકે છે. બહુ અરીસાની વાત ચાલે છે, એફ અને પીની વચ્ચે. સોરી, આ એ ડેસ બી ડેસ નહીં આવે, એટલે આપણે એને વસ્તુનું હંમેશા નામ એ અને બી જ આપી શકાય. વસ્તુનું નામ હંમેશા એ અને બી આપી શકાય. ઓકે, ચલો, અંદર અરીસામાં આપાત કર્યું છે કિરણ. હવે એરા મારવા પડે આ રીતના, આપણે એરા લગાવવા પડે બધા. ઓકે, હવે એને સીમાંથી પસાર થઈ કરી નાખો. ચલો, સીમાંથી બરાબર, સોરી, આપાત થયા પછી પરાવર્તન થાય, પણ અપસારી હોવાને પાછળ ભેગા થતા નથી, એટલે પાછળની તરફ લંબાઈએ તો આ રીતે કિરણ જાય છે આપણું. ઓકે, ચલો, બીજું કિરણ આવું કયું આવશે? તો એ અને સી કયા પ્રમાણે બદલાય નહીં, એ અને સી જ આવે, પણ સી એનો બીજો ભાગ લેવો પડે બીજી બાજુનો. આ જ બધું, ચલો, એ રીતે તમે જુઓ છો કેવું મળે છે. આ તો હવે મોટું લાગે તમને પહેલાં રીસા કરતા, બરાબર? પણ આપણે આગળ શું કર્યું? તો આપણે આગળ વસ્તુ થોડીક મોટી કરી, તો એનું પ્રતિબિંબ થોડુંક મોટું મળ્યું ઉપરની બે આકૃતિઓ કરતાં. પણ એક વાત તો નક્કી છે. કઈ વાત? કે ચત્તું જ મળે છે, ચત્તું હોય એટલે આભાસી લખાય. પણ એક વાત નક્કી છે કે જે વસ્તુ હતી, વસ્તુ આ વસ્તુ એ બી, એના કરતાં તો આ નાનું છે ને, બરાબર છે? એની હાઇટ જુઓ અને ઓની હાઇટ જુઓ, એટલે વસ્તુ કરતાં નાનું છે. તો આ ત્રણ આકૃતિ જે આપણે દોરી, કઈ દોરી છે? બહિર્ગોળ અરીસાની. તો બહિર્ગોળ અરીસાની
પ્રતિબિંબની વાત ચાલે છે તો એના પ્રતિબિંબ તમે જુઓ હંમેશા ચતુર્ મળે, કોઈ પણ જગ્યાએ તમે મૂકો તેણે તેના સુધી જુઓ, ચતુ ચતુ ચતુ, આભાસી આભાસી આભાસી, નાનું નાનું નાનું. તો આની કઈ વિશેષતા કહી શકાય કે બહિર્ગોળ અરીસાની સામે અને અંતર્ગોળ અરીસામાં બેના પ્રતિબિંબમાં ફેર શું છે? તો આપણે કહી શકીએ કે બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબ અને અંતર્ગોળ અરીસાના પ્રતિબિંબમાં બહુ ફેર છે કે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને તમે ગમે તે સ્થાને મૂકો, ગમે તે સ્થાને મૂકો, બરાબર, બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે તે સ્થાને મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ હંમેશા એક તો ચતુ મળે, હંમેશા, જો આ શબ્દ વાપરવાનો, બહિર્ગોળ અરીસામાં હંમેશા ચતુ મળે, ચતુ હોય એટલે હંમેશા કેવું કહેવાય પાછું આભાસી મળે, અને વસ્તુ કરતાં નાનું, વસ્તુથી નાનું મળે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ એક એવો અરીસો નીકળ્યો કે તેમાં પ્રતિબિંબ હંમેશા ચતુ મળે છે. સાથે સાથે વાત કરીએ તો હંમેશા ચતુ, હંમેશા આભાસી અને વસ્તુથી નાનું મળે છે. જ્યારે અંતર્ગોળ અરીસામાં તો કેવા આપણને મળ્યા હતા? ચતાય મળ્યા, ઊંધાય મળ્યા, આભાસી મળ્યા, વાસ્તવિક બધા પ્રકારના મળ્યા. એટલે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો જો ભેદની તફાવતની વાત કરીએ તો આપણે તફાવત સરસ કહી શકીએ કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના તફાવતની અંદર તો એમાં અંતર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના તફાવતની વાત કરીએ, ભેદભાવ તફાવતની અંદર, આમ તો એવું કહી શકાય કે જે અરીસો છે એ અરીસાની અંદર પ્રતિબિંબની વાત થાય છે મોટાભાગે, પ્રતિબિંબ. તો પ્રતિબિંબ હંમે ચતુંય મળે, બરાબર, અંતર્ગોળમાં ઊંધુંય મળે, અહીંયા આગળ હંમેશા ચતું મળે, બહિર્ગોળ અરીસામાં હંમેશા ચતું મળે. પછી એના કદની વાત કર, કદ તો નાનુંય મળે, મોટું મળે, અને કદ જેટલું મળે એટલે ત્રણેય પ્રકારનું મળે, જ્યારે હંમેશા અહીંયા આગળ કેવું મળે છે? નાનું, હંમેશા નાનું. તો બહિર્ગોળ અરીસામાં હંમેશા નાનું, જ્યારે અંતર્ગોળમાં નાનું મોટું છે તો બધું મળે છે. અને એના ઉપયોગની વાત કરીએ તો આપણે આગળ ઉપયોગ ઘણા બધા વાત કર્યા કે અહીં કઈ કઈ ઉપયોગ કરી શકીએ, તો કે છે દાઢી કરવા, મેકઅપ કરવા. પછી આપણે વાત કરીએ તો સૂર્ય કુકરમાં પણ ઉપયોગ થયો, સૂર્ય કુકર, સૌર ભઠ્ઠી ઉપયોગ થાય છે. આવા અલગ અલગ જગ્યાએ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, પણ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ આમ બહુ ઓછી જગ્યાએ કરે છે. જેમ કે ઓના ઉપયોગની વાત કરીએ, આપણે બહિર્ગોળ અરીસાના ઉપયોગની વાત કરીએ તો એવું કહેવાય છે કે બહિર્ગોળનો ઉપયોગ સાઇડ ગ્લાસ તરીકે થાય છે. સાઇડ ગ્લાસ, તો સાઇડ ગ્લાસ જોવો છે વાહનોમાં, પાછળ આવતું વાહન જોવા માટે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે. તમે જુઓ છો વાહન ચલાવતી વખત આપણે પાછળ જુઓ તો એક્સિડન્ટ થાય તો સાઇડ ગ્લાસ કંઈક આવો હોય છે, જુઓ છો તમે સાઇડ ગ્લાસ જોઈ શકો છો, આ રીતે વાહનોનો સાઇડ ગ્લાસ હોય છે આવ્યો, બરાબર, જુઓ છો ને આવો તમે સાઇડ ગ્લાસ અરીસો. તેમાં પ્રતિબિંબ તમે જુઓ, આપણે ગમે તેટલા દૂર લઈ જઈએ, વસ્તુ આટલી નજીક હોય કે દૂર જાય એમાં કશો ફેર નહીં પડતો, નજીક હોય તો પણ છતી દેખાય, દૂર હોય તો પણ છતી દેખાય, હંમેશા નાની જ દેખાય. તમે જુઓ વાહનોમાં પાછળ આવતું વાહન આપણે ચલાવતા હોઈએ અને સાઈડ ગ્લાસમાંથી પાછળનું વાહન જુઓ, ટ્રક હોય કે બસ હોય કે નાનું સ્કૂટર હોય, હંમેશા જેટલું વાહન હશે એ આખું જ વાહન અંદર દેખાશે, પણ કેવું દેખાશે? એના મૂળ વાહન કરતાં કદમાં ખૂબ નાનું. એટલે પાછળ આવતું વાહન, ટ્રાફિકની અંદર પાછળ આવતું વાહન જોવા માટે સરળતાથી આપણે વાહનને ચલાવી શકીએ એટલે સાઈડ ગ્લાસ તરીકે ઉપયોગ થાય છે, અને અકસ્માત નિવારી શકાય છે. કારણ કે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ હંમેશા ચતું, નાનું અને આભાસી મળતું હોય છે, અને પાછળથી આવતું વાહન સરળતાથી દૂર શકાય છે. એટલે કહી શકાય કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એ અનંત છે. બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત છે, અને એની મોટવણી કેવી આવશે? મોટવણી એમ, એ હંમેશા આપણે કહીએ ને મોટવણીની વ્યાખ્યા શું કહી હતી, કે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. હવે તમે પ્રતિબિંબ જુઓ, પ્રતિબિંબ આની અંદર ઘણું મોટું મળે, વસ્તુ જેટલી મૂકો છો વસ્તુ એના કરતાં પ્રતિબિંબ હંમેશા કેવું મળે છે? નાનું મળે છે. આ છે વસ્તુ,
આ છે પ્રતિબિંબ. આપણે આવું જ મળ્યું ને, હંમેશા પ્રતિબિંબ વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું જ મળે છે. તો આપણે કહી શકીએ છીએ કે વસ્તુની ઊંચાઈ એચ અને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ, આ પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ ઉપર આવે, હા, તો આપણી આ બની જાય છે મોટવણી. કોની? બહિર્ગોળ અરીસાની. તો બહિર્ગોળ અરીસાની મોટવણીની જો સ્પષ્ટ વાત કરીએ તો કેવી આવશે? એ એક કરતાં મોટી આવશે કે નાની? અહીં પ્રતિબિંબની ઊંચાઈ આપણે આ 10 લઈએ તો આના કરતાં વધારે છે. તો સપોઝ આ 15 છે, તો આપણે આ પ્રતિબિંબની ઊંચાઈ 10/15 કેવું લાગે છે? છેદ વધી ગયો ને, છેદ વધી જાય એટલે એનું મૂલ્ય હંમેશા એકથી કેવું આવે? એકથી નાનું આવે, એક કરતાં નાનું. એટલે મોટણીનું મૂલ્ય એકથી નાની આવશે. એટલે એનો અર્થ એવો થયો, નાની એટલે લઘુત્તમ, અહીં મોટવણી એક કરતાં નાની. આવે ખબર પડી ગઈ? આપણે આગળ ટોપિક અધૂરો છોડે તો કે બહિર્ગોળ અરીસાની મોટવણી હંમેશા એક કરતાં નાની હોય છે, એમ લઘુત્તમ એક. તો આ રીતે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ, બંનેના તફાવતો, બંને અરીસામાં મળતા પ્રતિબિંબોની માહિતી અને જુદા જુદા કિરણોનો ઉપયોગ, આ ભાગમાં આપણે આટલું જોયું. તો આજનું ગૃહકાર્ય રહેશે આ પ્રશ્નાવલી તરીકે તમને PDF ફાઇલ દ્વારા પ્રશ્નો મળી જશે. થેન્ક યુ.